બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારોની સાથે. વાત કરીએ ભાવનગરમાં જીતુ વાઘાણીના સમર્થનમાં સભા યોજવામાં આવી હતી. સભામાં પરસોત્તમ સોલંકીનું વિવાદસ્પદ નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે, હું આવ્યો એટલે તમારે કચ્છ જતું રહેવું પડ્યું હતું. ભૂતકાળમાં તમે લોકો એ અમને ખૂબ જ પરેશાન કર્યા છે. કારકિર્દીમાં પહેલી વખત શક્તિસિંહનું નામ જાહેરમાં લીધું છે. હું ક્યારેય કંઈ બોલતો નથી, તેવું પણ સોલંકી દ્વારા કહેવામાં આવ્યું છે. વધુમાં તેમણે કહ્યું, મારે જે કરવું હતું એ કરીને મેં બતાવી દીધું છે. તો હાલ આ અંગે સમાચાર સામે આવ્યા જેમાં વાત કરવામાં આવે તો જીતુ વાઘાણીનું જે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જે સભામાં પરસોત્તમ સોલંકીનું આ વિવાદસ્પદ નિવેદન સામે આવ્યું છે. તો ભાવનગર ખાતે જીતુ વાઘાણીના સમર્થનમાં સભા યોજવામાં આવી હતી, જેમાં સમર્થન સભામાં જો વાત કરીએ તો કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ પર આકરા પ્રહારો કર્યા. કહ્યું, હું આવ્યો એટલે તમારે કચ્છ જતું રહેવું જોઈએ. ત્યારે ભૂતકાળમાં તમે લોકો એ અમને ખૂબ જ પરેશાન કર્યા છે. વધુમાં તેમણે કહ્યું, કારકિર્દીમાં પહેલી વખત શક્તિસિંહનું નામ જાહેરમાં લીધું છે. હું ક્યારેય કંઈ બોલતો નથી, તેવું પણ શક્તિસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે. મહત્વનું છે, આગળ તેમણે કહ્યું છે કે મારે જે કરવું હતું એ કરીને મેં બતાવી દીધું છે. હાલ વિધાનસભાની ચૂંટણીને નજીક આવતા જે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં જીતુ વાઘાણીના સમર્થનમાં સભા યોજવામાં આવી હતી. મહત્વનું છે કે સભામાં પરસોત્તમ સોલંકીનું વિવાદસ્પદ નિવેદન સામે આવ્યું છે, ત્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ પર તેમણે આકરા પ્રહારો પણ કર્યા હતા. મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણીને નજીક આવતા તેને લઈને સભાઓનો જે દોર છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે આ જે સભા વચ્ચે વાત કરીએ તો કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા. મહત્વનું છે કે ભાવનગર ખાતે જે સભા યોજવામાં આવી હતી એ સભા જીતુ વાઘાણીના સમર્થનમાં જે સભા યોજાઈ હતી, આ સભામાં જો વાત કરવામાં આવે તો પરસોત્તમ સોલંકીનું જે વિવાદસ્પદ નિવેદન છે તે સામે આવ્યું છે. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ પર તેઓએ આકરા પ્રહાર કર્યા છે. કહ્યું, હું આવ્યો એટલે તમારે કચ્છ જતું રહેવું જોઈએ. વધુમાં તેમણે કહ્યું છે કે ભૂતકાળમાં તમે લોકો એ અમને ખૂબ જ પરેશાન કર્યા છે. કારકિર્દીમાં પહેલી વખત શક્તિનું નામ જાહેરમાં લીધું છે. હું ક્યારેય કંઈ બોલતો નથી, તેવું પણ સોલંકી દ્વારા કહેવામાં આવ્યું છે. મારે જે કરવું હતું એ કરીને મેં બતાવી દીધું છે. મહત્વનું છે કે આ વિવાદસ્પદ નિવેદન આવતા હાલ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તો ભાવનગર ખાતે જીતુ વાઘાણીના સમર્થનમાં આ સભા યોજવામાં આવી, જેમાં સભામાં પરસોત્તમ સોલંકીનું વિવાદસ્પદ નિવેદન સામે આવ્યું છે. હાલ આ વિવાદસ્પદ નિવેદનને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે ચૂંટણી નજીક આવતા જે સભાઓ છે તે પણ યોજવામાં આવી રહી છે, ત્યારે આ સભામાં આક્ષેપ પ્રતિ આક્ષેપનો જે દોર છે તે પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આ જ સભામાં જો વાત કરીએ તો પરસોત્તમ સોલંકીનું પણ વિવાદસ્પદ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ પર આકરા પ્રહારો કર્યા છે. હાલ વાત કરવામાં આવે તો તેમણે કહ્યું છે કે હું આવ્યો એટલે તમારે કચ્છ જતું રહેવું પડ્યું હતું. ભૂતકાળમાં તમે લોકો એ અમને ખૂબ જ પરેશાન કર્યા છે. તેમનો આ જે વિવાદસ્પદ નિવેદન સામે આવી રહ્યું છે તેને લઈને હાલ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, કેમ કે વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જે સભાઓ જે સંબોધનો ચાલી રહ્યા છે ત્યારે આ સભાઓમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ જોવા મળી રહ્યો છે. તો હાલ વાત કરીએ ભાવનગર ખાતે જીતુ વાઘાણીના સમર્થનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ સભામાં જો વાત કરીએ તો હાલ શક્તિસિંહ ગોહિલ પર આકરા પહારો કરવામાં આવ્યા. આ સભામાં પરસોત્તમ સોલંકીનું વિવાદસ્પદ નિવેદન સામે આવ્યું છે, ત્યારે હાલ આ વિવાદસ્પદ નિવેદનને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક વાર એક ફરી એક વાર રાજકારણમાં ગરમાવો જોવા મળી રહી છે. વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં જીતુ વાઘાણીના સમર્થનમાં સભા યોજવામાં આવી હતી, જેમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે સભામાં પરસોત્તમ સોલંકીનું વિવાદસ્પદ નિવેદન સામે આવ્યું છે.
કેટલા દુખી કરે છે આ તો આભાર મારો કે હું પરસોત્તમ સોલંકી અહીંયા આવ્યો અને તમને ભાગવું પડ્યું. અગર તમે અમારાને કોઈને દુખી કરવામાં કંઈ બાકી નથી રાખ્યું અને હું તમારે અમે નડી ગયો એટલે તમે અહીંથી નીકળી અને કચ્છ ગયા ગયા. એમાં મારો હું મેં તો તમને કંઈ કીધું નથી. આ પહેલી વખત આટલા રાજકારણની અંદર મેં પહેલી વાર ભાષણમાં આ પહેલી વખત શક્તિબાઈનું નામ લીધું. કોઈ બોલતો નથી, કોઈ કહેતો નથી, ને કોઈ સામે કોઈની સામે હું બોલતો નથી અને જે કરવું હું કરીને દેખાડી દીધો. એ ખબર એ ના પડે ક્યારે થયું ને હું થઈ ગયું ને ક્યાં ગયો. હા, અમારી બોમ્બે સ્ટાઇલ છે. અમે બોમ્બેમાં તમે કદાચ મેં જયારે હમણાં એ ભાઈને કીધું, મેં કીધું શક્તિભાઈને કહ્યું પેલા દિવસે આ કરો, પેલા તમે હું નથી કર્યું અમારે ત્યાં અને અમને કેટલા દુઃખી કરે છે. આ તો આભાર મારો કે હું પરસોત્તમ સોલંકી અહીંયા આવ્યો અને તમને ભાગવું પડ્યું. અગર તમે અમારાને કોઈને દુઃખી કરવામાં કંઈ બાકી નથી રાખ્યું અને હું તમારે અમે નડી ગયો એટલે તમે અહીંથી નીકળી અને કચ્છ ગયા ગયા. એમાં મારો હું મેં તો તમને કંઈ કીધું નથી. આ પહેલી વખત આટલા રાજકારણની અંદર મેં પહેલી વાર ભાષણમાં આ પહેલી વખત શક્તિબાઈનું નામ લીધું. કોઈથી બોલતો નથી, કોઈથી કહેતો નથી, ને કોઈ સામે કોઈની સામે હું બોલતો નથી અને જે કરવું હું કરીને દેખાડી દીધો. એ ખબર એ ના પડે ક્યારે થયું ને હું થઈ ગયું ને ક્યાં ગયો. હા, અમારી બોમ્બે સ્ટાઇલ છે. અમે બોમ્બેમાં તમે કદાચ